મૃત દીપડો મળી આવતા લોકોમાં ભયનો માહોલ. સુરત જિલ્લાના મહુવા તાલુકાના ડેડવાસણ ગામે ખેતરમાંથી મૃત હાલતમાં દીપડો મળી આવ્યો હતો. ઘટનાની જાણ વન વિભાગની ટીમને કરવામાં આવતા વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી મૃત દીપડાનો કબજો મેળવી વધુ કાર્યવાહી આરંભી હતી. ચોમાસાની મોસમ શરૂ થતા હવે દીપડા જેવા વન્ય પ્રાણીઓની વધુ એકવાર હાજરી સુરત જિલ્લામાં જોવા મળી હતી. મહુવા તાલુકાના ડેડવાસણ ગામે શંકરભાઈ દુતિયાભાઈ પટેલનું ખેતર આવેલું છે, જે શેરડીના ખેતરમાંથી ગત રોજ મોડી સાંજે મૃત દીપડો મળી આવ્યો હતો. મૃત દીપડો મળી આવતા ખેડૂત દ્વારા મહુવા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ખેતરમાં જઈ દીપડાની તપાસ કરતા 2 વર્ષનો અને નર દીપડો હોવાનું બહાર આવ્યું હતું. વન વિભાગની ટીમે મૃત દીપડાનો કબજો મેળવી પીએમ કરી અગ્નિ સંસ્કાર કરી દેવાયા હતા. જો કે પીએમ રિપોર્ટમાં દીપડાનું કુદરતી મોત થયાનું કારણ બહાર આવ્યું હતું. મહુવા તાલુકાના ખેતરાળી વિસ્તારમાં વધુ એકવાર દીપડાની હાજરી જોવા મળતા પશુપાલકો અને ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો.